subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. Jai Shri Krishna. Gangotri school gundan aapnu hardik swagat chhe. To aaje hi apne jovanu chhe ki apne aaje alag alag show aapelu chhe. To pehla hi apne શેનું ચિત્ર આપેલું છે તો કે કાચબાનું. તમે બધે કાચબો જોયો છે ને? કાચબો ધીમે ચાલે છે. કાચબો છે એ કેવી રીતે ચાલે છે? તો કે કાચબો ધીમે ધીમે ચાલે છે. તમે બધે કાચબાને ચાલતા જોયું છે? યસ, નથી જોયો તો હવે તમે જાઓ તો જોજો કે કાચબો પાણીમાં કે પાણીની બહાર છે એ ધીમે ધીમે ચાલે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. શેનું છે? તો કે ઘોડાનું. ઘોડો ઘાસ ખાય છે. ઘોડો શું ખાય છે? તો કે ઘોડો ઘાસ ખાય છે. તમે બધે જોયું છે ને ઘોડો ઘાસ ખાતો હોય. ઓકે, ત્યાર પછી જોઈએ શેનું ચિત્ર છે? તો કે બગલાનું. બગલો સફેદ હોય છે. બગલો છે એ કેવા કલરનો હોય છે? તો કે સફેદ કલરનો હોય છે. ત્યાર પછી ઢોલ ઢમઢમ વાગે છે. ઢોલ છે એ કેમ વાગે છે? તો કે ઢોલ ઢમ ઢમ વાગે છે. આપણે કોકના લગ્નમાં ગયા હોય કે કાંઈ એવો પ્રસંગ હોય તો ઢોલ વાગે છે ને? તમે બધા એ ઢોલ વાગતા જોયો છે ને? તો ઢોલ કેમ વાગતો હોય? તો કે ઢમ 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 ઢમ. ઢોલ કેવી રીતે વાગે? તો કે ઢમ ઢમ. ત્યાર પછી જોઈએ આપણને જો અલગ અલગ ઘણા શબ્દો આપેલા છે, બસ, ઘોડ, ચોડ, હવા, ઝાડ ને રામ, આવા શબ્દ આપણને આપેલા છે. એ બોક્સમાં લખતા શીખીએ. તો પહેલામાં આવે છે બસ. જો આપણને પહેલો શબ્દ આપેલો છે તો કે બ સ, અને એ બોક્સમાં લખતા આપણે શીખીએ અને વાંચવાનું છે. ત્યાર પછી બસ તો તમે જોઈ છે. ત્યાર પછી છે ઘર. તમે બધા ક્યાં રહ્યો છો? તો કે ઘરમાં. ઘરમાં રહ્યો છો ને? ત્યાર પછી ચડ. આપણે કહેતા હોય ને કે ચાલને મારી ભેગા તો ઉપર ચડને, એમ કહેતા હોય ને. ત્યાર પછી હવા. તમે બધે હવા છે એ હવાથી જીવી શકો છો. હવા ન હોય તો તમે કાંઈ કરી શકો નહીં. ત્યાર પછી છે ઝાડ. તમે બધા એ ઝાડ જોયા છે ને? વેરી ગુડ. ત્યાર પછી આવે છે રામો. શું આવે છે? તો કે રામો, બસ, ઘર, ચોર, હવા, ઝાડ ને રામ. ઓકે, તો ચાલો હવે છે આપણે એને બુકમાં લખતા શીખીએ. તો પેજ નંબર 38, 39, 40 ને 41માં આપણે એને હોમવર્ક પણ કરવાનું છે અને CW પણ કરવાનું છે. ઓકે, તો ચાલો મારી સાથે બધા બુકમાં લખવા માટે રેડી છો? વેરી ગુડ. ચાલો તમે તમારી બધાની બુક ઓપન કરો અને આપણે બુકમાં લખતા શીખીએ. તો હવે આપણે છે એમાં લખતા શીખીએ. ઓકે, પહેલાં આપણને શું આપેલું છે? તો કે શબ્દો જોઈને લખો. તો પહેલા છે આપણને સને કાનો માત્ર સો નને દેખાય ની. સો ની. તો ચાલો આપણે પહેલા સોની લખતા શીખીએ. સને કાનો માત્ર સો નને દીર્ઘાય ની. સો ની. લેખું બધાએ? વેરી ગુડ. હવે એવી જ રીતે એની પછીનો અક્ષર છે એ પૂરો કરવાનો છે. તો એમાં શું છે? તો કે મો ટો. મને કાનો માત્ર મો, તને કાનો માત્ર ટો. મોટો. મોટો એટલે આપણે કઈ વસ્તુ કહેતા હોય ને કે આ વસ્તુ છે એ મોટી છે, આ વસ્તુ છે નાની છે. જો તારો ભાઈ છે એ મોટો છે, મારો ભાઈ નાનો છે, એમ કહેતા હોય ને. ત્યાર પછી છે નાનો. જો આવ્યું ને તો આપણે કહીએ કે આ તારી વસ્તુ છે એ નાની છે, મારી વસ્તુ છે એ મોટી છે. ઓકે, ના નો. નને કાનો ના, નને કાનો માત્ર નો. ના નો. ત્યાર પછી છે બોર. બને કાનો માત્ર બો, રને કઈ ની ર. બો ર. તમે બધા બોર ખાવ છો ને? તમને બધાને બોર ભાવે છે? બોરની અંદર શું હોય? યસ, ઠળિયો હોય ને. તમે બધા ઠળિયો જોયું છે ને? વેરી ગુડ. ચાલો બોર પછી આવે છે દ ડો. તમે બધા દડો જોયો છે? કેટલા આપણે છે ઘરે જઈને રવિવાર હોય સન્ડે ત્યારે કેટલા રમો છો દડેથી? વેરી ગુડ. તમે પણ શું આપેલું છે? તો કે દ ડો. સોની, મોટો, નાનો, બોર ને દડો. હવે સામેના પાઠમાં જોઈએ
તો આપણને પહેલાં શું આપેલું છે? તો કે પાવો ડો. શું આપેલું છે? પાવો ડો. તો પાવડો એટલે શું થાય? આપણે કાંઈ પણ વસ્તુ હોય એ ખોદવી હોય, તેમાં જે વપરાશ થતો હોય એને શું કહેવાય? તો કે પાવો ડો. બને કાનો પા, બને કઈની વ, ડને કાનો માત્ર ડો. પાવો ડો. ત્યાર પછી છે રોટલો. રોટલો કે રોટલી આપણે જમીએ છીએ એને શું કહેવાય? તો કે રોટલો. રને કાનો માત્ર રો, ટને કઈ ની ટ, નને કાનો માત્ર રો. રોટલો. ત્યાર પછી આવે છે છોકરો. તમે બધા છોકરાઓને તો જોયો છે ને? હા, તમે બધા છો શું કહેવાય? છોકરાઓ, અને બીજી બધી છોકરીઓ. વેરી ગુડ. અહીંયા આપણે શું છે? છોકરો, છોકરો. ત્યાર પછી આપેલું છે પોપટ. શું આપેલું છે? પને કાનો માત્ર પો, પને કઈ ની પ, ટને કઈ ની ટ. પોપટ. પને કાનો માત્ર પો, પને કઈ ની પ, ટને કઈ ની ટ. પોપટ. ત્યાર પછી છે મોરલો. શું આપેલું છે? મોરલો. તો ચાલો હવે મોરલો લખતા શીખીએ. મને કાનો માત્ર મો, રને કઈ ની ર, લને કાનો માત્ર લો. મોરલો. પાવડો, રોટલો, છોકરો, પોપટ અને મોરલો. ઓકે, આ બધા શબ્દ તમે લખ્યા, શીખ્યા. હવે આપણે નીચે છે એ શબ્દો લખવાના છે. તો એમાં શું છે? શિક્ષક શબ્દ બોલે છે અને બાળક જાતે લખશે. ઓકે, ચાલો. અહીંયા આપણને બસ આપેલું છે. તો પહેલા ખાનામાં આપણે શું વ્યવસ્થિત અક્ષર લખવાનું? બને કઈ ની બ, સને કઈ ની સ. બ સ. શું આપેલું છે? બને કઈ ની બ અને સને કઈ ની સ. બ સ. ત્યાર પછી ઘને કઈ ની ઘ ને રને કઈ ની ર. ઘ ર. ઘને કઈ ની ઘ ને રને કઈ ની ર. ઘ ર. ત્યાર પછી છે ચને કઈ ની ચ, ડને કઈ ની ડ. ચ ડ. ચને કઈ ની ચ અને ડને કઈ ની ડ. ચ ડ. ત્યાર પછી ચને કાનો જા, ડને કઈ ની ડ. સા ડ. તમે બધાએ ઝાડ જોયું છે ને? વેરી ગુડ. ચને કાનો ઝા અને ડને કઈ ની ડ. ઝા ડ. ત્યાર પછી છે હ વા. મને કઈ ની હ, મને કાનો વા. હ વા. ત્યાર પછી છે રા મ. રને કાનો રા ને મને કઈ ની મ. રા મ. ઓકે, તો આ પેજ છે તમે બધાએ પૂરું કર્યું. ઓકે, હવે આ પેજ પણ એવી રીતે આપણે પૂરું કરવાનું છે. તો આમાં પેલો શું આપણે લખેલું છે? તો કે ઢોલ ઢમઢમ વાગે છે. શું લખેલું છે? ઢોલ છે ઢમઢમ વાગે છે. ઢોલ છે એ ઢમઢમ વાગે છે ને, તમે બધા જોયું છે ને? ઓકે, વેરી ગુડ. તો ચાલો લખીએ. ઢોલ ઢમ ઢમ વાગે છે. ઢોલ છે ઢમઢમ વાગે છે. ત્યાર પછી શું આપેલું છે? યસ, બગલો. તો બગલો સફેદ હોય છે. બગલો કેવા કલરનો હોય છે? યસ, વ્હાઈટ, એટલે કે સફેદ કલરનો હોય છે. તો ચાલો લખીએ. બગલો સફેદ હોય છે. બગલો સફેદ હોય છે. ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે? તો કે કાચબાનું. શેનું ચિત્ર આપેલું છે? યસ, કાચબાનું. તો હવે આપણે લખીશું કે કાચબો ધીમે ધીમે ચાલે છે.
તમે બધા કાચબાને હાલતા જોયો છે? ખબર છે કોઈને કે કાચબો કેવી રીતે ચાલે? વેરી ગુડ, જોયો છે ને? આઈડો છે કોઈ કાચબાને? નથી આઈડો? ઓકે, હવે તમે જે જગ્યાએ જાઓ ને અહીંયા કાચબો હોય એને અડજોજી, કેવું લાગે છે તમને? ઓકે, ચાલો. કાચબો ધીમે ચાલે છે, બાજુમાં પોઈન્ટ, શું એવું? કાચબો ધીમે ચાલે છે. ત્યાર પછી આ પેલું છે કાગડો. કાગડો કાળો હોય છે. કાગડો કેવો હોય? તો કે કાળો. તમે બધા કાગડાને જોયો છે ને? કાગડો કાળો હોય છે. કાગડો કાળો હોય છે. ત્યાર પછી ઘોડાનું છે, સમજ ચિત્ર છે. યસ, ઘોડાનું. ઘોડો ઘાસ ખાય છે. શું ખાય છે ઘોડો? તો કે ઘોડો ઘાસ ખાય છે. આમાં પણ આપણે લખીએ, ઘોડો ઘાસ ખાય છે. શું આવે? ઘોડો ઘાસ ખાય છે. પેલું ઢોલ ઢમઢમ વાગે છે, બગલો સફેદ હોય છે, કાચબો ધીમે ધીમે ચાલે છે, કાગડો કાળો હોય છે, ઘોડો ઘાસ ખાય છે. ઓકે, તો તમે પેજ નંબર 38 અને પેજ નંબર 40 અહીંયા વર્ક પૂરું કર્યું. હવે આપણે પેજ નંબર છે 39 અને પેજ નંબર 41 એનું વર્ક તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે. તો કરશો ને તમે બધા? વેરી ગુડ. તો ચાલો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.